હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું. આ મેં રાજાપુરી કેરી લીધી છે, તમે વનરાજ કેરી આવે છે એનું પણ બનાવી શકો. અહીંયા હું 4 કિલો કેરીનું અથાણું બનાવું છું. આપણે પહેલાં કેરીને ધોઈ છાલ ઉતારી અને એના પીસ બનાવી દેશું. કેરીના મેં કટકા કરી લીધા છે અને એની અંદર મેં હળદર અને મીઠું પણ નાખી દીધું છે. હવે આપણે આને 8 થી 10 કલાક માટે આ જ રીતે તપેલાની અંદર મૂકી ઢાંકણ ઢાંકી અને રહેવા દેશું. કેરીને આપણે 8 થી 10 કલાક રહેવા દીધી હતી. હવે મેં એને ચારણીમાં કાઢી લીધી છે, એટલે કે એનું પાણી આપણે કાઢી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે કેરી પણ આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ રીતે એક કપડાની અંદર એને સૂકવી દેવાની. ચાર થી 5 કલાક પછી કેરી આપણી સુકાઈ ગઈ છે. હવે આપણે એનો મસાલો કરીશું. એક તપેલાની અંદર 100 ગ્રામ સરસિયાની અંદર 2 ચમચી હિંગ નાખી અને તેલ. સિત્તેર ગ્રામ જેટલા મેથીના પૂર્યા. 70 ગ્રામ જેટલા ધાણાના પૂર્યા. બંનેને પહેલા મિક્સ કરી લેશું. 300 ગ્રામ રાઈના કુરિયા. 3 થી 4 ચમચી વડિયારી આખા મરી. 200 ગ્રામ જેટલું કાશ્મીરી મરચું. ફરી બધો મસાલો મિક્સ કરી લેશું. હવે એની અંદર કેરી ઉમેરીશું. આ 4 કિલો કેરી છે એટલે થઈ અને 3.5 કિલો જેટલી કેરી છે. પાંચસો ગ્રામ જેટલી દળેલી ખાંડ. સાડા 3 કિલો જેટલો ગોળ જેને આપણે છીણી લીધો છે એ ઉમેરી અને બધી વસ્તુને હલાવી લેશું. બધો મસાલો મિક્સ છે. હવે 500 ગ્રામ જેટલું ગરમ કરીને ઠંડુ પડેલું સરસિયું રેડશું. ને મિક્સ કરી અને આને ઢાંકી દેવાનું અને દિવસમાં 2 વાર હલાવવાનું. 4 થી 5 દિવસની અંદર આપણું અથાણું તૈયાર થશે. 4 થી 5 દિવસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ગળ્યું અથાણું આપણું એકદમ સરસ તૈયાર છે. એકદમ રસો પણ સરસ થયો છે. તો આપણે એને જે આપણે કન્ટેનર એટલે બોટલમાં ભરવાનું, પણ કાચની બોટલને ધોઈ તાપમાં સૂકવી અને બને તો જાડા કાચની જે બોટલ આવે છે એની અંદર ગળ્યું અથાણું ભરવાનું. તો 12 મહિના સુધી આપણું અથાણું એકદમ સરસ રહેશે અને એકદમ ટેસ્ટી બનેલું છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.